નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સેવાલિયા ગામ ખાતે, જ્યાં અહીંયા શ્રી હનુમાન દાદાનું ખૂબ જ પૌરાણિક અને સુંદર મંદિર આવેલું છે. આ મંદિરમાં હનુમાનજી દાદાની મૂર્તિ જર્જરિત થવાથી નવીન મૂર્તિની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્યથી ભવ્ય ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેના આજે પ્રથમ દિવસે ભવ્ય યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી સાથે હાલ ગામના શ્રી ભોગીલાલભાઈ પટેલ, શ્રી મનોહરભાઈ પટેલ, શ્રી રમેશભાઈ પટેલ તથા શ્રી જયંતિભાઈ પટેલ હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમોની માહિતી આપશે. તો આવો નિહાળીએ શ્રી હનુમાન દાદા મંદિર સેવાલિયા. થેન્ક યુ. મારું નામ છે ભોગીભાઈ કે પટેલ, રિટાયર્ડ શિક્ષક છું અને આપના માધ્યમ દ્વારા ગુજરાત રાજ્યમાં અમારા ગામ વિશે પરિચય આપવા માગું છું. અહીંયા સામે જે અંબાજી માતાનું મંદિર છે
એની બાજુમાં એક નાની, વર્ષો પહેલાં એક નાની કૂવી હતી, એની બાજુમાં એક બોરડીનું ઝાડ હતું. ત્યાંથી આ માતાજી સ્વયંભૂ પ્રાપ્ત થયેલા. એ વખતના અમારા સંત શ્રી જોઈતારામ મહારાજને સ્વપ્ન આવેલું, એમણે ગામ ભેગું કર્યું અને ગ્રામજનોને વાત કરીને ગ્રામજનોએ એ મૂર્તિ ત્યાંથી પ્રાપ્ત કરી અને પ્રાથમિક સ્થાપના એની કરેલી. આથી લગભગ 201 વર્ષ પહેલાં અમારા 15-20 વડવાઓ અમારું મૂળ ગામ ગુંજાથી અહીંયા રહેવા આવેલા અને ક્રમશઃ આ ગામનો વિકાસ થતો ગયો, મંદિરનો વિકાસ થતો ગયો અને 2019 માસુદ 14 ને ગુરુવારના રોજ અત્યારે હાલ જે માતાજીનો છોડ છે એનું આ ગામે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને માતાજીની મૂર્તિ અને આ છોડ બનાવેલો. અમારા વડવાઓએ આ મંદિરની અંદર માતાજીની સાથે રામ લક્ષ્મણ જાનકી, દેવોના દેવ મહાદેવ અને હનુમાન દાદાની મૂર્તિની પણ સ્થાપના કરેલી. પરંતુ આ મૂર્તિ વર્ષો જૂની હોવાને કારણે ધીરે ધીરે ખંડિત થતી હતી અને એને કારણે અમારા ગામના લોકો ભેગા થયા અને એક નક્કી કર્યું કે આ મૂર્તિ ખંડિત થતી જઈએ અને આપણે નવા દાદાની મૂર્તિ લાવીએ, નવીન મૂર્તિ લાવીએ અને એ ખંડિત મૂર્તિને આપણે યોગ્ય સ્થાને પધરાવી અને આપણે નવીન મૂર્તિનું સ્થાપન કરીએ એવું એક વિચારણા કરી અને સમગ્ર ગામની એકતા અને અખંડિતતાને કારણે એક જ અમારા પૂર્વ સરપંચ શ્રી મનોહરભાઈએ પ્રસ્તાવ મૂક્યો અને આખા ગામે ઉપાડી લીધો અને ખૂબ સરસ હનુમાન દાદાની મૂર્તિ લાવ્યા. અમારા ભૂદેવો દ્વારા આપણા મુહૂર્ત પ્રમાણે આજે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કામગીરી ચાલુ થઈ રહી છે. વધુમાં આ ગામ વિશે એટલું ચોક્કસ કહીશ કે આ ગામ આજથી 150-200 વર્ષ પહેલાં વડવાઓ આવ્યા ત્યાંથી આજે અંબાજી માતાજી હાજરા હાજુર છે. એમના દરેકે દરેક વર્ષે એમને આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરીએ છીએ. માસુ 14ના દિવસે કોઈ પણ વ્યક્તિ પોતાનું દુઃખ આ મા સમક્ષ જ્યારે વર્ણન કરે છે, વર્ણવે છે અને એ માણસ 2-4-6 મહિનામાં માતાજીની બાધા પૂરી કરવા આવે છે, એટલા માતાજીના આશીર્વાદ અમારી ગામ ઉપર છે. હું આ ઓનલાઈન ગુજરાતી ન્યૂઝ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની પ્રેમી જનતાને કહેવા માગું છું કે નવરાત્રિ મહોત્સવની અંદર જેને માતાજીએ દીકરો આપ્યો હોય, જેના ઘેર લગ્ન પ્રસંગ દીકરાના થયા હોય, એ લોકો અહીંયા બીજથી માંડીને આઠમ સુધી નકોરડા ઉત્પન્ન ઉપવાસ કરે છે. કદાચ આપને ખબર છે કે ઘણી જગ્યાએ નવરાત્રા થતા હશે પણ અમારા ત્યાં જે પણ બેસે છે, જેને અમારી ગામઠી ભાષામાં એને ગોયણીઓ તરીકે ઓળખીએ છીએ, એ માત્ર ને માત્ર મંદિરની ચા પીવે, મંદિરનું જ પાણી પીવે છીએ અને આ ઉપવાસ કરે છીએ. અમારું ગામ શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ આગળ પડતું છે. લગભગ આજની તારીખમાં વિસનગર તાલુકામાં બીજા ગામોમાં જે પેન્શન આવે છે એના કરતાં ખૂબ નાનું ગામ છે, 300-350 ઘરોનું, પરંતુ એ બધા ગામો કરતાં લગભગ 3 ગણું પેન્શન અમારા ગામમાં આવે છે. એટલા બધા સરકારી કર્મચારીઓ અમારા ગામમાંથી રિટાયર થયેલા છીએ અને હાલની તારીખમાં દરેકે દરેક ક્ષેત્રની અંદર અમારા ગામના યુવાનો નોકરી કરી રહ્યા છીએ. ધંધા રોજગારમાં પણ વિસનગર તાલુકામાં અમારા ગામના લગભગ, અહીંયા હાલ તમે ગામમાં જુઓનો તો આ પ્રસંગ છે એટલે આટલી બધી તમને વસ્તી દેખાય છે, બાકી ચાલુ દિવસમાં આવો તો તમને એમ થાય કે લગભગ 30-40% જ લોકો અહીંયા હોય છે, પણ એ પણ વિસનગર સાથે કનેક્ટેડ અને ધંધા રોજગાર માટે જાય ને આવે છે. મોટા ભાગના માતાજીની કૃપાથી સતત પ્રગતિશીલ રહેવાને કારણે મોટા ભાગના અમારા ગામના યુવાનો, વડીલો એ ધંધા રોજગાર અને નોકરી સાથે જોડાયેલા છે. મારું નામ છે પટેલ મનોહરભાઈ લક્ષ્મણભાઈ, માજી સરપંચ હતો અને આ ગામમાં આજે આ પ્રતિષ્ઠા ચાલી રહી છે દાદાની. એ વર્ષો પુરાણું મંદિર અમારું વડવાઓ વખતથી હતું
તે આજે મૂર્તિ ખંડિત થયેલ હોવાથી આજે મૂર્તિના ગ્રામજનો ભેગા થઈ અને મૂર્તિ નવી લાવવાનું વિચાર્યું અને આ આજની તારીખમાં આ પ્રસંગ ઉજવાઈ રહ્યું છે. મારું નામ છે પટેલ જયંતિભાઈ કાશીરામ. આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રથમ દિવસ છે અને ગઈકાલે માતાજીની જે મંદિરમાં જેટલી મૂર્તિઓ છે જે દેવની બધાના આપણા ત્યાંથી દરેકને ધજાનું અહીંયા પ્રસ્થાપન કર્યું છે વરઘોડા સાથે આખા ગામમાં ફરી અને અહીંયા માતાજી મને અને રાત્રે આજે યજ્ઞશાળાનું આયોજન થઈ ગયું છે એના લીધે બધું આયોજન સવારથી જ ચાલુ થઈ ગયું છે બધો કાર્યક્રમ અને રાત્રે સુંદરકાંડનો પ્રોગ્રામ છે અને આવતીકાલે પાછો બીજો દિવસ છે અને જલયાત્રા છે અને દેવયાત્રા છે બરાબર. એ બંને જલયાત્રા કૂવાના ત્યાંથી જ લાવવાનું જળ લાવવાનું છે હનુમાન દાદાને અભિષેક કરવા માટે અને દેવયાત્રા છે ગામમાં એમનો પ્રતિષ્ઠાની લઈ એમની મૂર્તિ અને આખા ગામમાં નગરયાત્રા કરવા દેવયાત્રા કરવાની છે અને રાત્રે એક નાટકનો પ્રોગ્રામ છે વહુએ વધારી આબરો અને ત્રીજા દિવસ માટે અહીંયા દાદાની અહીંયા સ્થાપના થશે મંદિરની એમની જગ્યા જે ઓરિજિનલ મૂળ હતી એ જગ્યા ઉપર અને પછી એમનો યજ્ઞનો આરતી થશે અને આરતી થઈને એમનો પ્રોગ્રામ જે હશે એમ પૂર્ણાહુતિ કરવામાં આવશે. પટેલ રમેશભાઈ નારાયણભાઈ પટેલ. મારું એવું કહેવું છે કે અમારા ગામમાં આ કાર્યક્રમ ચાલુ થયો એના 20 દિવસ પહેલો અમારા ભોગીભાઈ લક્ષ્મણભાઈ જેકે પટેલ બાબુભાઈ કીર્તિભાઈ આ શાંતિલાલ આ બધા ભાઈઓએ જબરજસ્ત મહેનત કરી. અમે તો બહાર રહેવાવાળા અમે ગામમાં આવીને જોયું તો અમને આનંદનો વિભોર થઈ ગયા. બીજી સમિતિઓનું કામ અમે ઊભા ઊભા જોઈએ છીએ કરવાનું તો બાજુમાં રહ્યું પણ એની એમ લાગે છે કે આ કેવું ભગવાન હનુમાનજીની કેટલી મહેર છે આપણા ઉપર એ ખરેખર પ્રશંસનીય છે. એમાં અમારા પ્રમુખનો ફાળો ઉપપ્રમુખનો ફાળો અમારા મંત્રીશ્રીનો શાંતિલાલનો ફાળો જબરજસ્ત છે અને આ લોકો રાત દિવસ જોયા વગર જબરજસ્ત મહેનત કરી અને આ કામ પૂરું પાડેલ છે. દરેક સમિતિઓ પોતપોતાનું ઘર ભૂલી ગયા છે એકબીજા સંબંધીને મળતા નથી છતાંય પણ આનંદ વિભોરથી એટલું બધું કામ કરે છે તો આપણે એમને નમસ્કાર કરવાનું મન થાય. કદાચ ભગવાન એમનામાં હાલ પ્રગટ હોય એવું અમને લાગી રહ્યું છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. દાતાશ્રીઓએ પણ આમના કામની પ્રશંસા કરી અને અઢળક દાન આપી અને આ કાર્યક્રમને એટલો બધો શોભાયમાન બનાવ્યો છે કે તમે 5 માગો તો 25 મળી જાય. અમારો એક ખાલી ઉસામણી એક દિવસ પ્રમ દિવસ રાતે હતી અમારા મનમાં કે 5-10 હજાર રૂપિયા આવશે પણ 25 હજાર રૂપિયા સાહેબે આપી અને એનુંય પણ એક જળહળતો વિજય બનાવી દીધો એટલે પૈસા માટે તો પુષ્કળ દાન આવેલું છે. એ પૈસાનો સદઉપયોગ અમારા કાર્યકરો કરવાના છે. ગામનો વિકાસ જબરજસ્ત થાય એ રીતે આ લોકોનું આયોજન પણ કરેલું છે.